નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું મારું જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર. દોસ્તો, આપણે માહિતી મેળવવાના છીએ. આજે એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, તો જોઈએ. આવતીકાલે 21 જુલાઈ એટલે કે ગુરુ પૂર્ણિમા ઉત્સવની બગદાણા ધામ ખાતે ધામપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને બગદાણા ધામ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા દર્શન કરવા માટે આવવાના હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વાત કરીએ તો દોસ્તો, બગદાલમ ઋષિ, બગડેશ્વર મહાદેવ, બગડ નદી, બગદાણા ગામ અને બજરંગદાસ બાપા એમ 5 બના શુભ સમન્વયવાળા પાવન ગામ બગદાણા ખાતે આગામી તારીખ 21/7 ને રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂર્મથી ઉજવવામાં આવશે. બગદાણા ગુરુ આશ્રમની પાવન અને વર્ષોથી ચાલતી આવતી ઉજ્જવળ પરંપરાના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હજારો ભાવિકો અહીંયા હાજર રહેશે. વાત કરીએ 21 જુલાઈ અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના રોજ મંગલા આરતી સવારે 5 કલાકે થશે. ત્યાર પછી ધ્વજાપૂજન સવારે 7 થી લઈને 8 કલાક સુધીમાં થઈ જશે. ત્યાર પછી જોઈએ તો કે ધ્વજારોહણ સવારે 8 થી લઈને 8:30 સુધીમાં થઈ જશે. ગુરુ પૂજન સવારે 8:30 થી 9:30 કલાકની અંદર થશે અને રાજભોગ તથા આરતી 9:30 થી 10 કલાક સુધી. ત્યારબાદ ભોજન પ્રસાદ વિતરણ છે તે સવારના 10 કલાકથી શરૂઆત કરવામાં આવશે. આ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં 1 લાખથી વધારે ભાવિકો ઉપસ્થિત રહેનાર હોય તેવી તેમની વ્યવસ્થાઓ તૈયારી કરવામાં આવી છે. અહીં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે 300 ગામોના સ્વયંસેવકો કામગીરીની સોંપણી પણ કરી દેવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો કે 4000 કરતા વધુ સ્વયંસેવકો 2 દિવસ દરમિયાન સેવા આપશે, જેમાં 1 લાખ કરતા વધુ લોકો આ 2 દિવસ દરમિયાન દર્શને આવશે. તેમને પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ મંદિર તરફથી ઊભી કરવામાં આવી છે. તો આ એક બ્રેકિંગ ન્યૂઝ હતા કે આપણા લોકલાડીલા મહેમાન છે તે બગદાણાની અંદર પધારી રહ્યા છે શ્રી બાબા સીતારામના દર્શન કરવા માટે. તો દોસ્તો, ખાસ આવા ન્યૂઝ જોવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.